હવે વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા વેચનાર વેપારીઓને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. ઉપલેટા ખાતે આજરોજ શહેરમાં ઘણી જગ્યાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાઓનું વેચાણ થઈ રહ્યું છે અને ઢોર તેમજ પશુઓ ઝભલા ખાવાથી મૃત્યુ થાય છે અને શહેરમાં કચરાઓના ઢગલામાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાઓ વધુ પડતા જોવા મળે છે. આ પહેલાં પણ પ્લાસ્ટિકના ઝભલાઓના વેચાણ પર નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર દ્વારા પ્રતિબંધિત ઝભલાઓને જપ્ત કર્યા હતા. આ પહેલાં પણ વેપારીઓને દંડ તેમજ નોટિસ આપેલ હતી અને વેપારીઓએ પણ લિખિત અને મૌખિક બાંહેધરી કબૂલ્યું હતું કે પ્રતિબંધિત પ્લાસ્ટિક કે ઝભલાઓનું વેચાણ નહીં કરીએ. તેમ છતાં ફરીથી વેપારીઓને જાણ કે કાયદાનો કોઈ પ્રકારની બીક જ ન હોય તેમ ફરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાઓનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હોય, જેથી આજરોજ લોકોની સુખાકારી માટે અને ઢોર તેમજ પશુઓ ઝભલા ખાવાથી મૃત્યુ થતાં અટકે તે માટે ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખની મૌખિક સૂચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન કલરવાળા તથા સફેદ ઝભલાઓનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા, કિંમત 7,000 રૂપિયાનો માલ જપ્ત કરી નિયમ અનુસાર 500 રૂપિયાનો દંડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના લીધે ઉપલેટના પ્લાસ્ટિકના ઝભલા વેચનાર વેપારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકા દ્વારા ચેતવણી આપવા છતાં પણ ઉપલેટાની અનેક દુકાનોમાં પ્લાસ્ટિકના ઝભલાઓનું વેચાણ થઈ રહ્યું હોય છે અને હવે અનેકવાર જાણ કરવા છતાં વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાઓ વેચતા નજરે પડશે તો આગળ સખત કાર્યવાહી કરવામાં આવશે અને વધુ દંડ વસૂલવામાં આવશે તેવું નગરપાલિકાએ જણાવ્યું હતું. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.